નજર મહત્વના સમાચાર પર કરીએ. સૌપ્રથમ વાત હવામાન વિભાગની આગાહીને લઈને કરીએ તો હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડશે. બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદ થશે. અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર અને સોમનાથમાં પણ વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ પડશે. આવતીકાલે દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 29 જૂને ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 જૂને તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો 30 જૂન પર નજર કરવામાં આવે તો નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે હાલ સક્રિય થઈ છે, જેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિન્ડીના માધ્યમથી જાણીશું કે હાલ જે વરસાદી સિસ્ટમ છે કે તેની અસરો કેવી થવાની છે. જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે હતી કે જે મધ્યપ્રદેશથી પસાર થઈને ગુજરાતમાં હવે સક્રિય થઈ છે અને બીજી તરફ અરબી સમુદ્રમાંથી આવી રહેલો જે ભેજ છે તેના કારણે પણ દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના દિવસે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે ભાગો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભાવનગર, જૂનાગઢ, જામનગર સહિતના જેટલા ભાગો છે, દ્વારકા, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઈ છે, ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ છે. એક તરફ જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે કે જેની અસરો જોવા મળી રહી છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફથી આજે કે સિસ્ટમ છે તે એક થઈને ગુજરાતમાં અસર કરશે. બીજી તરફ અરબી સમુદ્રનો જે ભેજ છે તે પણ દરિયાકાંઠા વિસ્તારો તરફ આવી રહ્યો છે, જેના કારણે આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ જે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે, એટલે કે જે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સિસ્ટમના કારણે આજે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળશે. જેમાં જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.